સુરતમાં ભાજપના એમએલએ કાનાણીના નારાજગીનો મામલો હાલ સામે આવ્યો છે. સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કાનાણીના નારાજગીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કુમાર કાનાણી નારાજ હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય કુમાર કાનાણી અલ્પેશ કથિરિયાથી નારાજ છે. નારાજગી મામલે અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી છે. કુમાર કાનાણીની વાત એમના સ્તર પર યોગ્ય છે તેવું અલ્પેશ કથિરિયાનું કહેવું છે. પાર્ટીના નિર્ણય બાબતે તેમની કોઈ નારાજગી નથી. આમને સામને લડ્યા હોય ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય, કુમારભાઈને અમે ચોક્કસ મનાવીશું તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું છે. એમની જે વાતો છે એમના સ્તરે એકદમ વ્યાજબી વાત છે. એમણે જે જણાવ્યું છે કે ભાઈ નારાજગીનો કોઈ મને પ્રશ્ન નથી, સ્વાભાવિક છે કે ચૂંટણી સમય પર આમને સામને લડ્યા હોય તો વ્યક્તિગત વાતો હોય કે પાર્ટીની વાતો હોય, એકબીજા સામેના પ્રશ્ન બન્યા હોય છે, એકબીજાની ચૂંટણીઓની અંદર પરિસ્થિતિઓના નિર્માણ થતા જ હોય છે. એટલે એમને પાર્ટી તરીકેના નિર્ણયમાં એમની નારાજગી નથી, પણ સ્વાભાવિક છે કે જે આમને સામને લડાઈ લડ્યા હતા, આમને સામને ચૂંટણી લડ્યા હતા, એ પ્રશ્ન બાબતથી એમને ચોક્કસ એમ પણ મનમાં જે પણ વાત હશે એમને મીડિયા સામે ચોક્કસ રજૂ કરી છે કે હું સિદ્ધાંતોને લીધે આવી શક્યા નથી. અને હવે વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તો ચોક્કસ લેતા રહીશું. નારાજગી કઈ રીતે દૂર કરતા? નારાજગીનો પ્રશ્ન જ નથી એમને. જ્યારે પાર્ટીના જોઈનિંગના જે પ્રશ્નની બાબત હતી એ બાબતમાં એમને જે પણ મંદુ હતી એમને વાત જાહેર કરી છે. નારાજગી એમને કોઈ પણ નથી અને એમને પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી. રાજકીય બાબતોમાં જ્યારે પણ આમને સામને ઉમેદવાર તરીકે લડતા હોય છે ત્યારે એકબીજા ઉપર પ્રહારો થતા જ હોય છે. એમણે અમારા ઉપર પ્રહાર કર્યા હોય, એમણે એના ઉપર પ્રહાર કર્યા હોય છે, અને એક રાજનૈતિક અને વૈચારિક પ્રકારના પ્રહારો હોતા હોય છે. એમાં વ્યક્તિગત એમના ઉપરના પ્રહારો નથી કે એમણે કોઈ અમારા ઉપર વ્યક્તિગત પ્રહારો નથી કર્યા. અને ચૂંટણી સમયે આવું બધું બનતું હોય છે, પણ હવે જ્યારે પાર્ટીમાં સાથે રહીને કામ કરવાનું છે ત્યારે પાર્ટીની જે પ્રક્રિયા છે, પાર્ટીની જે વિચારધારા છે, પાર્ટીની જે ગાઈડલાઇન્સ છે, પ્રમાણે સાથે મળીને કાર્ય કરતા.